વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાડીને ધરપકડને લઈને ધાનેરા કોંગ્રેસના આગેવાનો તેમજ દલિત સમાજ સંગઠન દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની મોડી રાત્રે આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરતા તેને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે પણ કોંગ્રેસ અગ્રણી તેમજ દલિત સંગઠન દ્વારા વિશાળ રેલી યોજી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને માંગ કરી હતી કે ભાજપ સરકાર દ્વારા જે અવાજ દબાવી ખોટી રીતે ધરપકડ કરવામાં આવી રહી છે તેને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે, નહીતર આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સાથે સાથે આસામ પોલીસ હાય તેમજ ભાજપ સરકાર હાય હાયના નારા પણ બોલાવ્યા હતા. આ કાર્યક્રમમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ધાનેરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજપૂત, યુથ કોંગ્રેસ પ્રમુખ જયેશભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ ગલચર, ZSTV, ધાનેરા. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.